नमस्कार, आप जो રહ્યા છો TV9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને આજથી જુલાઈના અંત સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। ગુજરાત સહિત દેશના કેટલાક મધ્ય ભાગમાં વરસાદ થઈ શકે છે। છત્તીસગઢ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 17 થી 20મી જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી। મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને સાબરકાંઠામાં ભારે વરસાદનું અનુમાન। આ તરફ બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, નડિયાદમાં ભારે વરસાદની શક્યતા। 20મી જુલાઈના બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનની અસરથી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આવનારા 5 થી 6 દિવસ ભારે વરસાદ થઈ શકે છે। ગુજરાત સહિત દેશના કેટલાક મધ્યના ભાગમાં વરસાદ થઈ શકે છે અને જુલાઈના અંત સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 17 થી 20 જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। આ તરફ મોરબી, સુરેન્દ્રનગર, પાટણમાં પણ, બનાસકાંઠા, અમદાવાદ, ખેડા, નડિયાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। 20મી જુલાઈ બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનની અસરથી વરસાદની આગાહી પ્રબળ બની છે। તો આવનારા 5 દિવસ મેઘરાજા ગુજરાતને ગમરોડશે અને આવનારા 5 દિવસ ગુજરાત માટે ભારે રહેશે। ગુજરાતની સાથે આસપાસના રાજ્યોમાં પણ વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। સત્તર, 18, 19 અને 20માં ભારે વરસાદ થશે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણમાં મુંબઈથી શેખ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે અને જે દક્ષિણ પટ્ટી જે કોસ્ટલ એરિયા છે ત્યાં તો ભારે વરસાદ થશે। ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ થશે। જામનગર અને પોરબંદર ભાગોમાં વરસાદ થશે। દેવભૂમિ દ્વારકાના ભાગોમાં વરસાદ થશે। જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે।